अपने शिक्षा लक्ष्य विषय हिंदी अगर आपने क्या सुधी सीखी गया था तो एक थी छह सुधी आपने शुरू करी तो महावरो करो तो चलो कथी छह सुधी ना आपने महावरो करो कितनी बार लिखू पांच बार लिखू अरे तुमने आवडी पर क्यों होशे पर तुमने लिखू छे ने हिंदी की नोट में सरस अक्षर तो चलो अब आपने विषय हिंदी छे तो चलो बधाए हिंदी की नोट काटवानी छे છેલે આપણે શું લખ્યું હતું તો કે કથી જનો મહાવરો કર્યો તો એટલે કે એક મૂળાક્ષર પાછળ લખ્યા હતા ને લખ્યા છે ને તમે પણ તો ચાલો હવે તો કે જ્યાં સુધી આપણે કર્યું હવે એની પછીનો મૂળાક્ષર કયો આવે આપણે ક્યાં સુધી કર્યું આપણે કર્યું ઝંડાના જ સુધી તો એની પછીનો કયો મૂળાક્ષર આવે તો ચાલો જ પછી શું આવે તો જ પછી આવે ટ શું આવે તો તમારે ચાલો આ તમારા નોટનું પેજ છે સૂચના મારવાની નથી કેમ કે સૂચના આપણે અગાઉ મારી આપી છે જ્યારે ક્યારે તો કે જ્યારે આપણે ક નો મહાવરો કર્યો ક ને ખ વાળા પેજ ઉપર આપણે એક પેજ ઉપર સૂચના મારી હતી ને તો શું સૂચના મારી હતી હિન્દી મૂળાક્ષર સામે ગુજરાતી મૂળાક્ષર લખો એવી આપણે સૂચના મારી હતી તો ચાલો હવે સૂચના નથી મારવાની કેમ કે હજી આપણે ઈ જ લખીએ છીએ તો ચાલો છેલ્લે શું લખ્યું હતું આપણે ઝંડા કા જ તો હવે શું લખવાનું છે ટપાલીનો ટ તો બધાએ પહેલા નોટબુકમાં શું કરવાનું છે બે ભાગ પાડવાના છે આ મારો એક પેજ છે એક તમારે નોટબુકનો કેવી રીતે છે તો કે આ એક પેજ છે એમાં આ એક ભાગ અને એક ભાગ આ એવી રીતે નોટમાં બે ભાગ પાડવાના છે કેટલા એક પેજ ઉપર બે ભાગ એક અને બે તો ચાલો હવે શું કરવાનું છે તો કે હવે હું શીખીશ ટપાલીનો ટ લખીશ તો કઈ રીતે લખવાનું છે ચાલો પહેલા તમારે ઉપરથી એક નાની લીટી છોડી દેવાની છે શું કરવાનું છે એક નાની લીટી છોડી દેવાની છે તો ચાલો હવે તો કે હવે હું શું કરીશ તો કે પહેલા સીધો લીટો અને નાનો સી માંથી આવશે શિરોરેખા તો આમે શું કર્યું તો કે ટમાટર કા ટ શું કર્યું ટમાટર કા ટ પછી તો કે હું દેશ કરીશ અને તેની સામે ગુજરાતીમાં લખ્યું ચાલો બાળકો આ કેટલી વાર લખવાનું છે આપણે પાંચ વાર કેટલી વાર લખવાનું છે પાંચ વાર ચાલો પહેલા શું કરવાનું તો કે નાનો લીટો અને પછી સી હવે તો કે ગુજરાતીમાં ટ ટપાલીનો ટ આ ટમાટર કા ટ આ ટપાલીનો ટ થયો ટ કેવો થશે લટકાવે આગળ આપણે બે શબ્દ લટકાવેલા જોયા કયા કયા તો કે ક અને છ તો ટ પણ કેવો થશે લટકાવેલો ચાલો હજી એક વાર લખીશું ટ ટમાટર કા ટ ટપાલીનો ટ ચાલો હજી એક વાર લખીશું ટ કેટલી વાર લખવાનું છે પાંચ વાર કેટલી વાર લખવાનું છે પાંચ વાર તો આ લખ્યો મે પાંચ વાર ટમાટર કા ટ અને ગુજરાતીમાં ટપાલીનો ટ ચાલો કયા આપણે કયો મૂળાક્ષર લખ્યો તો કે ટમાટર કા ટ અને ટપાલીનો ટ તો એની પછી કયો મૂળાક્ષર આવે તો એની પછીનો મૂળાક્ષર આવે ઠળિયાનો ઠ ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ ઠળિયાનો ઠ અને હિન્દીમાં કહેવાય ઠઠેરાનો ઠ ઠઠેરા એટલે શું થાય તો કે કંસારો શું થાય કંસારો તો ચાલો કઈ રીતે કરીશું ઠ તો કે ટ લખ્યું છે ની લાઈનમાં તે પહેલા નાનો લીટો તમારી નોટબુક કેવી છે તો કે ડબલ લાઈનની તમારે કઈ લાઈનમાં લખવાનું છે નાની લાઈનમાં તો પહેલા શિરોરેખા મેં કરી છે કે મારી પાસે નોટબુક નથી શું છે બોર્ડ છે તો ચાલો પહેલા મેં શિરોરેખા કરી છે નાનો લીટો અને પછી મીન આ થયો મારો ઠ ઠઠેરા કા ઠ ચાલો પછી તો કે દેશ અને પછી તો કે ઠળિયાનો ઠ ગુજરાતીમાં શું થયું આ ઠ શું થયું ઠ ચાલો જે એક વાર લખીશું હિન્દીમાં
Tiba pelan nano nido, ne pasi nindu. Ini apa dia me? Gujarati ma? Ho. Chalo ji lakishu. Sidolito ane mindu. Sidolito ane mindu. Hore, gujarati. Pasi eka lakishu. Sidolito ane mindu. Chalo hoy gujarati ma kalyano to pachi ek pasi dolito mindu ne gujarati ma kalyano to aa shu likhyu apde chathe raka to ane kalyano to gujarati ma chalo hove to ke hove hu niche lakhis par ketli liti chhodvani apde agar sikhi gaya ta ketli to ke 1 2 ane 3 કેટલી લાઈન છોડવાની છે તમારે નાની 3 3 લાઈન છોડીને લખવાનું છે ઠ પછી શું આવે તો કે ડ તો લખીશું ડ ડ એ પણ લખાયેલો કરવાનો છે પણ ડ કેવો કરશું ગુજરાતી જેવો છે પણ કઈ રીતે તો કે પહેલા નાનો લીટો કરીશું ઈ લીટો જે આ પૂરો થાય છે ત્યાંથી આમ ડ કરવાનો છે આ થયો આપણો હિન્દીનો ડ हिंदी नो ड चलो पची तो के गुजराती शोचियो गुजराती मा डबरू का ड डबला नो ड चलो आपन अपने कितनी बार लखीशु 5 बार चलो पहला नानो लीटो ने पची ड डबला नो ड करीशु हवे डमरू का ड डगला नो ड डमरू का ड डगला नो ड चलो अच्छी एक बार लखीशु डमरू का ड डगला नो ड चलो अच्छी एक बार सीधो लिटो अने ड डमरू का ड डगला नो ड अच्छी एक बार लखीशु डबलू का ड डगला नो ड चलो 5 વાર થઈ ગયું તો કે હા તો ચાલો હવે તો કે હવે આપણે લખીશું ડગલા ના ડ પછી શું આવે તો કે ડગલા નો ડ તો શું કરીશું અહીંયા પણ 3 લીટી છોડી દઈશું શું કરીશું 3 લીટી છોડી દઈશું પછી પેલા નાનો લીટો પછી સી જેવો પાછળથી મીંડુ આ શું થયો આપણો ઢક્કણ કા ઢ ઢક્કણ એટલે ઢાંકણું શું થયું ઢક્કણ કા ઢ ચાલો પછી દેશ કરીને ઢગલાનો ઢ ગુજરાતીમાં શું લખ્યું મે ઢ ચાલો હવે હિન્દીમાં કરીશું પેલા નાનો લીટો પછી સી અને નીચે દીપાકુ ગોળ ચાલો ગુજરાતીમાં ઢ કેટલી વાર લખવાનું છે આપણ તમારે 5 વાર કેટલી વાર 5 વાર ઢ કંકા ઢ અહીંયા ઢગલાનો ઢ પછી એક વાર લખીશું ઢ કંકા ઢ ढगलानो ड ढक्का ड ढगलानो ड चलो आ पेज तमारु पूरु थाय छे कया कया मूळाक्षर आव्या टमाटर का ट ठठेरा का ठ डमरू का ड ढक्कन का ढ चलो हवे तो के ढक्कन का ढ पछी શું આવે તો કે ગુજરાતીમાં ઢગલા લઢ પછી શું આવે તો કે અણફેણનો ણ તો હિન્દીમાં પણ શું લખીશું અણફેણ કા ણ તો ચાલો નવા પેજ પર તમારે શું કરવાનું છે પહેલા બે ભાગ પાડવાના છે શું કરવાનું છે બે ભાગ પાડવાના છે હવે તો કે ઉપરથી એક લીટી છોડી દેવાની છે શું કરવાનું છે ઉપરથી એક લીટી છોડી દેવાની છે તો અણ કઈ રીતે કરીશું પહેલા નાનો યુ જેવો બાજુમાં લીટો
શું કર્યું આપણે અણ શું કર્યું આ ણ ચલો હવે કે ગુજરાતી ગુજરાતીમાં તો તમને બધાને આવડે જ છે આ કરે આપણે ગુજરાતીમાં ચલો કેટલી વાર લખવાનું છે આ તો કે પાંચ વાર કેટલી વાર પાંચ વાર લખીશું પહેલા યુ કરીશું બાજુમાં લીટો આ થયો અણ અને હવે ગુજરાતીમાં ણ ચલો હજી લખીશું યુ બાજુમાં લીટો અને અણ ચલો ત્રણ વાર થયું હજી એક વાર લખીશું બાજુમાં લીટો અને ગુજરાતીમાં ણ આ શું લખ્યું આપે આપણે અણ શું લખ્યું અણ ચલો અણ પછી શું આવે તો કે તલવાર નો ત ચલો હવે તો કે એક લીટી છોડી અણની લાઈન માં લખશું સીધી લીટી વાળો ત કેવો સીધી લીટી વાળો ત પછી તો કે ડેશ કરીને ગુજરાતીમાં ત લખ્યું ડેશ કરીને ગુજરાતીમાં ત ચલો હજી લખીશું સીધી લીટી વાળો ત હિન્દીમાં અને ગુજરાતી નો ત ત તપેલિકા ત તલવાર કા ત તપેલિકા ત તરાસ ત ગમે પણ તમે કહી શકો ચલો હજી કેટલી વાર લખવાનું છે તો કે પાંચ વાર આપણે કેટલી વાર લખ્યું તું કે એક વાર અને બે વાર તો હજી લખીશું ત તલવાર કા ત ત તપેલી નો ત ચલો હજી એક વાર લખીશું ત તલવાર કા ત ગુજરાતીમાં તપેલી નો ત ત તલવાર કા ત તપેલી નો ત ચલો હવે તો કે હવે શું કરીશ અણની નીચે ત્રણ લાઈન છોડી દેવાની કઈ નાની નાની લાઈન છોડી દેવાની છે તો પછી તો કે ત પછી શું આવે ત પછી આવે થ ત પછી શું આવે થ તો ચાલો હિન્દીમાં થ કઈ રીતે કરીશું તો કે જેમ ગુજરાતીમાં કરીએ છીએ પણ માથે શું આવશે શિરોરેખા થ થળ નો થ શું લખ્યું આપણે થ થળ નો થ તો હવે લખીશું ગુજરાતીમાં થ શું ગુજરાતીમાં થ ચલો હજી લખીશું થળ નો થ મસ્તી નો અને બાથે શિરો રેખા પછી તો કે ગુજરાતીમાં ખ ચલો હજી એક વાર લખીશું થ ગુજરાતીમાં થ થ થર્મોસ કા થ ગુજરાતીમાં થળ નો થ ચલો થ થર્મોસ કા થ થ ગુજરાતીમાં થ થ થર્મોસ કા થ થ ગુજરાતીમાં થ થ પણ કેટલી વાર લખવાનું છે તમારે પાંચ વાર કેટલી વાર પાંચ વાર શેમાં હિન્દીની નોટબુકમાં ચલો થર ના થ પછી તો કે દડાનો દ તો હવે તો કે ત્રણ લાઈન મૂકી દેવાની એક બે અને ત્રણ ત્રણ લાઈન છોડીને શું કરવાનું તો કે પેલા નાનો લીટો પછી નાનો સી અને નીચેથી પાકું આમ પાડી દેવું આ થયો આપણો દર્પણ કા દ શું થયો દર્પણ કા દ અને હવે ગુજરાતીમાં દડા દ ચલો આવડી ગયો કેટલી વાર લખવાનું છે આ પણ પાંચ વાર કઈ રીતે ચાલો પેલા નાનો સીધો લીટો નાનો સી નીચેથી પાકું વાળી દેવાનું અને દર્પણ કા દ દડાનો દ ચલો હજી એક વાર કરીશું દર્પણ કા દ દડાનો દ હજી એક વાર કરીશું નાનો લીટો સી નીચેથી પાંખો વાળેલું દર્પણ કા દ
લીટો સી નીચેથી પાંખો વાળે દર્પણ કાદો દ ચલો અહીંયા આપડા એક આ તમારું પેજ અહીંયા પૂરું થાય છે નીચે જગ્યા હોય તો પણ ત્યાં લખવાનું નથી ચલો આ પેજ માં કયા કયા મૂળાક્ષરો આવ્યા અણ ફેણ કાણો તલવાર કાદો થર્મોસ કાદો દર્પણ કાદો અત્યાર સુધી કેટલા લખ્યા ટમાટર કાટો ફેરા કાઢો ડમરૂ કાઢો ઢક્કણ કાઢો ફેન કાણો તલવાર કાતો થર્મોસ કાથો દર્પણ કા દ ચલો ગળાના દ પછી ગુજરાતીમાં આપણે શું લખીએ ધજાનો દ તો હિન્દીમાં પણ શું આવશે ધ તો કઈ રીતે કરવાનું છે તો કે પહેલા શું કરીશું ઉપરથી એક લાઈન છોડી દઈશું શું કરીશું કઈ છોડવાની છે નાની એક લાઈન છોડી દઈશું પછી પેલા ધ જેવો ધજ કરી આ કર્યો હવે અહીંયા શિરો રેખા નાઈ થયા મીની આ થયો આપણો ધજાકા ધ શું થયું ધજાકા ધ હવે અહીંયા લખીશું ગુજરાતીમાં ધ આ પણ આપણે કેટલી વાર લખવાનું છે પાંચ વાર ચલો લખીશું મીંડા વાળો કરવાનો છે અને માથે શિરો રેખા ક્યાં આવી જોઈએ ખાલી લીટા ઉપર ક્યાં આવી જોઈએ લીટા ઉપર અને ધ ધ આવ્યું ચલો હવે કેટલી વાર લખવાનું છે ત્રણ વાર ધ ધ ધ ચાકા ધ અને અહીંયા લખીશું ગુજરાતી માં ધ હવે પછી એક વાર લખીશું ધ ગુજરાતીમાં ધ કેટલી વાર થયું ચાર વાર પછી કેટલી વાર લખવાનું એક વાર લખીશું એટલે પાંચ વાર પૂરું શું લખ્યું આ ધ ધજા કા ધ કરી દે તો કે ધ કરીને ઉપરથી મીંડા જેવું કરવાનું શું કરવાનું છે મીંડા જેવું ચલો ધ પછી શું આવે ધ પછી આવે લગાડાતા ન તો ચલો કરીશું ન એક લીટી છોડીને ન પણ માથે ગુજરાતીમાં છે તે જ રીતે આવશે પણ માથે શું આવશે શિરો રેખા અને હવે ગુજરાતીમાં કરીશું ન શું કર્યું ગુજરાતીમાં ન ચલો હજી એક વાર લખીશું ન માથે શિરો રેખા ચલો પછી તો કે દેશ અને ગુજરાત કેટલી વાર લખ્યું આપણે બે વાર કેટલી વાર લખવાનું છે આપણે પાંચ વાર તો હજી લખીશું ન હિન્દીમાં માથે શિરો રેખા કરવાની છે અને ગુજરાતીમાં જેમ લખાય છે એમ જ લખવાનું છે પણ શું કરવાનું છે માથે શિરો રેખા ચલો હજી એક વાર લખીશું ન ગુજરાતીમાં ન કેટલી વાર થયું ચાર વાર તો હજી એક વાર લખીશું ન અને ગુજરાતીમાં અત્યારે આપણે ન સુધી જ આવશે ક્યાં સુધી આપણે શીખીશું ન સુધી આગળનો કલમ ક્યારે આપણે જ્યારે બીજું સેમ શરૂ થાય ત્યારે આપણે અત્યાર સુધી ક્યાં શીખવાનું છે અત્યારે ન સુધી એકવાર આપણે શું કર્યું તો કે એકવાર આપણે આખો કલમ શીખી ગયા ને આની પહેલાના નિયમના અગાઉના વિડિયોમાં આપણે જ્યારે ગુજરાતી સ્વર સામે હિન્દી સ્વર સામે ગુજરાતી સ્વર અને હિન્દી મૂળાક્ષર સામે ગુજરાતીમાં આપણે આખો કલમ એકવાર શીખી ગયા છીએ પણ હવે શું કરીએ છીએ આપણે મહાવરો એટલે આ પેજ ઉપર તમારે કેટલા મૂળાક્ષરો આવશે બે કયા કયા ધજાકા ધ લગાડાકા ન ચલો આપણે આજે કયા કયા મૂળાક્ષરો શીખ્યા ટમાટર કા ટ ટમાટર એટલે ટમેટુ ઠઠેરા કા ઠ ઠઠેરા એટલે કંસારો ડમરૂ કા ડ ડમરૂ એટલે ડમરૂ ઠક્કણ કા
ढक्कन એટલે ઢાંકણ ફેણ કા ણ ફેણ એટલે ફેણ તલવાર કા ત તલવાર એટલે તલવાર થર્મોસ કા થ થર્મોસ એટલે થર્મોસ દર્પણ કા દ દર્પણ એટલે અરીસો ધજા કા ધ ધજા એટલે